સાબરકાંઠા જિલ્લાના પ્રાંચીના તાજપુર કુઈ ખાતે એક જ રાત્રિમાં એક બેંક અને એક હાર્ડવેરની દુકાનનો તાળો તૂટ્યું દુકાન માલિક સહિત બેંક મેનેજર પ્રાંતિત પોલીસને જાણ કરી ચિલોડા હિંમતનગર નેશનલ હાઇવે 8 ઉપર આવેલ પ્રાંચીના તાજપુર કુઈ ખાતે તારીખ 29મી ના રાત્રિએ તસ્કરોએ બંસી ટ્રેડર્સ નામની હાર્ડવેરની દુકાનનું તારો તોડી એક સાઈડથી દુકાનનું શટલ ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ સરસામાન વીરવિખીર કર્યો હતો તો દુકાનમાં લાગેલ પાંચ સીસીટીવી કેમેરા પણ તસ્કરોએ ફોડી નાખ્યા હતા અને દુકાનમાં રહેલ કેમેરાનું ડીવીઆર ઉઠાવી ગયા હતા તો બંસી ટ્રેડર્સ ગલ્લામાંથી રોકડ રકમ સહિત કુલ પચ્ચીસોની મત્તાની ચોરી કરી પલાયન થયા હતા જ્યારે દેના ગુજરાત ગ્રામીણ બેંકનું તારું તોડી તસ્કરો બેંકમાં પ્રવેશ કરી સરસામાન વીરવિખીર કર્યો હતો તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બેંકમાં લાગેલ સીસીટીવી કેમેરા પણ તસ્કરોએ તોડી નાખ્યા છે અને ડીવીઆર સાથે લઈ ગયા છે તો સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે અગાઉ પણ આ બેંકનું તારું તૂટ્યું હતું પણ બેંક દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવેલ નથી તો ચોરી અંગે બેંકમાં ટેલિફોનિક પૂછતા બેંક કર્મચારીઓ એકબીજા ઉપર ખો આપતા જોવા મળ્યા હતા તો બેંક મેનેજરને ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ સાંજ સુધી ફોન ઉપાડ્યો ન હતો ત્યારે હાલ તો બેંકમાંથી શું ગયું એ તો બેન્ક મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે ત્યારે હાલ તો મોડે સુધી વેપારી કે બેંક મેનેજર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ નથી ત્યારે દુકાન સહિત બેંકમાં ચોરી થતાં આજુબાજુમાં આવેલ દુકાન માલિકો સહિત તાજપુર કુઈ ગ્રામજનોમાં હાલ તો ભયનો માહોલ અને રાત્રિના પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ છે